नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने तो चालो आजे आपणे धोरण 5 विषय आसपास प्रकरण 13 पहाड़ी रहेठाण। पहाड़ी रहेठाण में शू जोवा मळे छे तेनी अहींया वात करीशे। तेमां एक मुसाफरे पोतानी मुसाफरी दरमियाननी वात करीशे। तेमां जोईए हूँ शू गौरव जानी अने आसे लोना। गौरव जानी अने તે પોતાની બાઇક લઈને એટલે કે સ્કૂટર લઈને ગયા હતા। મારી મોટરસાઇકલ અને મારી મિત્ર લોનાર છે તે તેની મોટરસાઇકલનું નામ છે અને તેની મિત્ર છે। અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય છે એકલો રહેવાવાળો, પરંતુ મારી મોટરસાઇકલ એકલી નથી, હું દરરોજ તેની સાથે જ રહું છું। લોનરનો અર્થ થાય છે એકલો રહેવાવાળો, પરંતુ ગૌરવ સાની અને પોતાની મોટરસાઇકલ બંને હંમેશા સાથે જ રહે છે। અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ। તે બહાર મુંબઈમાં રહેશે, પરંતુ તેને બહાર જવાની ખૂબ ઈચ્છા હશે। અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો શોખ છે। આજે હું તમને એક દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર મેં કરેલી મોટરસાઇકલ યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ। તેનું મોટરસાઇકલ લઈને યાત્રા પર નીકળ્યા હતા ત્યારે તેને થયેલા અનુભવો વિશે તેઓ જણાવે છે। તેમાં જોઈએ મારી પૂર્વ તૈયારી। બહાર જતા પહેલાં તેમણે ઘણી તૈયારી કરી હતી તે વિશે જોઈએ। મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી। એટલા દિવસ માટે સામાન લઈ જવાનું હતું, તે પણ મોટરસાઇકલ પર બાંધીને। મોટરસાઇકલ પર જેટલું સમય તેટલું લઈ જવાનું હતું અને 2 મહિના સુધી રહેવાનું હતું। મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યો। રહેવા માટે તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં અને લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવી ખાવાની વસ્તુ, આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા। પેટ્રોલ બાઇકમાં ન ખૂટી જાય માટે પેટ્રોલ ભરવા કેન લીધા અને કેમેરો અને ઉપર દર્શાવેલી વસ્તુઓ સાથે લીધી હતી। હું મુંબઈથી નીકળ્યો। મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો। આ રાજ્યો છે તેમાંથી તે પસાર થઈ અને દિલ્હી પહોંચ્યો। મુંબઈથી દિલ્હી સુધી 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા 3 દિવસ લાગ્યા। ખાસ યાદ રાખજો કે મુંબઈથી દિલ્હી સુધી 3 દિવસ અંતર કાપ્યું અને 1400 કિલોમીટર જેવું તેણે અંતર કાપ્યું અને 3 દિવસ લાગ્યા હતા। મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે। ગૌરવને આશા હતી કે દિલ્હીમાં કંઈક તો નવું હશે, પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું જ હતું। આવા એક જ પ્રકારના શહેરો જોઈને હવે હું થાકી ગયો હતો। એક જ પ્રકારના ઘર, સિમેન્ટ, ઈંટો, કાંચ અને સ્ટીલથી બનેલા। હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો। તેને દિલ્હી અને મુંબઈ એક સરખું લાગ્યું, માટે તેને બહારના શહેરો જોવાની ઈચ્છા હતી અને તે સિમેન્ટ, ઈંટો, કાંસ અને સ્ટીલથી બનેલા મકાનો જોયા હતા। હવે તેને બહાર જવાની ખૂબ ઈચ્છા હતી। આવનારા દિવસો વિશે વિચારી હું ખૂબ જ ઉત્સુક હતો। મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનેલા ઘર, ઢાળવાળી સત અને બરફથી ઢંકાયેલા ઘર જોવા મળે, જેવું મેં પુસ્તકમાં વાંચેલું બચ એ વાસ ગૌરવજાની એ વાંચેલું કે લાકડાથી બનેલું ઘર હોય અને તેની સત જે હોય ઉપરની તે ઢાળવાળી હોય અને ફરતે ઘરની ફરતે બરફ હોય, તેને પણ તેવા ઘરમાં જવાની ઈચ્છા હતી। દિલ્હીથી ખૂટતો સામાન ભરીવું આગળ વધ્યો। સતત 2 દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યો। ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો। ત્યાં પહાડી પ્રદેશ હતો, સાચું કહું તો મારી ખરી મુસાફરી હવે જ શરૂ થવાની હતી। દિલ્હીથી નીકળ્યા બાદ પહાડી પ્રદેશમાં મનાલી પહોંચ્યા અને પહાડી પ્રદેશમાં તેની ખાસ મુસાફરી શરૂ થઈ।
જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગ પરથી પસાર થઈને અમારે લદ્દાખમાં શેક લેહ સુધી જવાનું હતું. શોધી કાઢો, તેમાં જોઈએ. નકશામાં જોઈને કહો કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા કયા રાજ્યમાંથી પસાર થવાય છે? તો મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતા મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાંથી પસાર થવાય છે. ત્યારબાદ ગૌરવજાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા. દિલ્હી પહોંચ્યા ત્યારે ઘણા રાજ્યોમાંથી તેઓ પસાર થઈને દિલ્હી પહોંચ્યા. આ બધા રાજ્યોના પાટનગર એટલે કે રાજધાનીના નામ શોધો. તેના રસ્તામાં શું કોઈ મોટું નગર કે શહેર હતું? એટલે કે તેઓ રાજ્યમાંથી પસાર થયા ત્યારે મોટું શહેર વચ્ચે આવ્યું હતું. તો અહીંયા રાજ્યને રાજધાની આપી મહારાષ્ટ્ર મુંબઈ, તેની રાજધાની ગુજરાત, ગાંધીનગર રાજસ્થાન, જયપુર, તેમજ મોટું શહેર તો કે સુરત, અમદાવાદ અને જયપુર વચ્ચે રસ્તામાં આવ્યા હતા. મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર? તે કયા રાજ્યમાં આવેલું છે? મનાલી એક પહાડી પ્રદેશ છે, તે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. તે દરિયાની સપાટીથી આશરે 2000 મીટર ઊંચાઈ પર આવેલું છે. મારું નવું ઘર. હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા. મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બસવા માટે તંબુ. ગૌરવજાનીને જમવા માટે પેટ ભરીને જમવાનું અને રાત્રે ઠંડીથી બસવાનું તંબુ જોઈએ. મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું. મારી મોટરસાઇકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી, એટલે કે એ બહાર જ ઊભી રહેતી. સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના આવાજ સાંભળી મારી આંખ ઉઘડતી અને હું સૂર્યોદય જોતો. કહો, તમે ક્યારે તંબુમાં રહ્યા છો? ક્યાં? તે કેવો હતો? વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ કરવાનું છે કે તમે પ્રવાસમાં અથવા તો ઘરેથી ફરવા ગયા હોય ત્યારે તંબુમાં રહ્યા છો તો ક્યાં અને તે કેવો દેખાય છે? બીજો પ્રશ્ન જોઈએ. કલ્પના કરો, તમારે નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુઓ લઈ જઈ શકાય તેવી 10 વસ્તુઓની યાદી બનાવો. આપણે કલ્પના કરવાની છે કે 2 દિવસ એકલા એક જ તંબુમાં રહેવાનું છે અને સાથે 10 વસ્તુ લઈ જવાની છે. તો જે ખાસ જરૂરી હોય તે વસ્તુ લઈ જવાની. તો તેમાં શેતરંજી, સ્વેટર, ટોર્ચ, પાણીનો જગ, રૂમાલ, કપડાં, કેમેરા, ધાબળો, બૂટ, બ્રશ અને ન બગડે તેવો ખાસ કરીને નાસ્તો રાખવાનો. તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે તમારા મિત્રને તે વિશે કહો, ચિત્ર પણ દોરો. તો તમે જ્યારે ગયા ત્યારે તમે કેવા ઘર જોયા? તો સિમેન્ટના ઘર, ત્યારબાદ સ્લેબવાળા, નળિયાવાળા, લાકડાના મકાન, જે જોયા હોય તે કહેવાનું છે અને તમારા મિત્રને તે વિશે વાત કરવાની છે. ત્યારબાદ ઠંડુ રણ. ઠંડુ રણ એટલે કે તે ઝાઝા સમય સુધી એટલે કે વૃક્ષો અને પાણી ન દેખાય અને ત્યાં ઠંડો પ્રદેશ હોય તેને ઠંડુ રણ કહે છે. સેવટે હું અને લોનર લેહ પહોંચ્યા. પહેલી જ વખત મેં ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહેવાય છે તે જોયો, કે જ્યાં નજર પહોંચે ત્યાં સુધી ન વૃક્ષ હોય અને ન પાણી હોય. લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી સવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો હતા, માટે તેને ઠંડુ રણ કહેવાય છે. લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ. હું વાહન ધીમું ચલાવતો હતો. તેને તે વિસ્તાર જોવા હતા, ગલીઓ જોવી હતી, માટે ગૌરવ પોતાની મોટરસાઇકલ ધીમે ચલાવી. મેં જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું. થોડા બાળકો
તેની મોટરસાયકલની પાછળ આવતા હતા. તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા, જેનો મતલબ સુસ્વાગતમ સુસ્વાગતમ થાય છે. ઝૂલે ઝૂલે બાળકો બોલતા હતા તેનો અર્થ થાય છે સુસ્વાગતમ સુસ્વાગતમ. તેઓ મારી લોનરને જોઈ આશ્ચર્યચકિત હતા. દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માગતું હતું. દરેક બાળક ગૌરવને પોતાના ઘરે લઈ જવા માટે કહેતા હતા. તાશીના ઘરે તાશી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો. તેનું ઘર બે માળનું હતું. ઘર પથ્થરોનું બનેલું હતું, જે એકની ઉપર એક મૂકેલા હતા. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી. ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું, જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો. તાશીનું ઘર બે માળનું હતું અને તેની ભીત એટલે કે દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી બનેલી હતી. તેનું ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું અને ઘાસનો સંગ્રહ કરેલો હતો. અમે લાકડાના દાદર પરથી પહેલા માળે પહોંચ્યા. આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ, તાશીએ સમજાવ્યું. સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે છે. નીચેના માળમાં તેઓ રહેતા નથી. જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે છે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ. વધારે પ્રમાણમાં ઠંડી પડે ત્યારે તેઓ પણ નીચેના માળે જઈ શકે છે. મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી. સાપડાને મજબૂત બનાવવા જાડા વૃક્ષના થડ ઉપયોગમાં લેવાયા હતા. બીજો માળ લેવા માટે ત્યાં થડનો ઉપયોગ કર્યો હતો. પછી તાશી મને તેના ઘરના સાપડે લઈ ગયો. હું નજારો હતો. હું આજુબાજુ બધે એક સરખા સપાટ સાપડા જોઈ શકતો હતો. કેટલાક પર લાલ મરચા સુકાતા હતા તો કેટલાક પર નારંગી, કોળા અને સોનેરી પીળી મકાઈ સૂકવ્યા હતા. તો વળી કેટલાક પર ડાંગરના ડુંડા અને કેટલાક પર ચણા સાણા સૂકવવામાં આવ્યા હતા. તે સાપડાઓને પણ ઉપયોગમાં લેતા હતા અને તેના પર આવી વસ્તુઓ સૂકવતા હતા. આ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે, તાશીએ કહ્યું. ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સૂકવીએ છીએ. અમે શિયાળા માટે તે સંગ્રહ કરીએ છીએ. તેઓ શાકભાજીને પણ સૂકવે અને શિયાળામાં તેનો ઉપયોગ કરે છે. તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી. હું ત્યાંથી તાશી જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો એક ભાગ તેની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાડી દિવાલો અને લાકડાની સત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે. લખો, શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. તેઓ શા માટે આવું કરે છે? કારણ કે જ્યારે વધારે ઠંડી પડે છે ત્યારે તેઓ નીચેના માળે રહે છે. ત્યાં એક પણ બારીઓ ન હતી એટલે પવન અંદર આવી શકે નહીં. તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે તે તમારે જવાબ તમારી જાતે લખવાનો છે. દુનિયાની ઊંચાઈએ રહેઠાણ. હવે ખૂબ જ ઊંચાઈએ ચઢવાનો સમય હતો. લોનાર માટે મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તાઓ વાંકાચૂકા, સાંકડા અને પથરાળ હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા. હું ચાંગથાકના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો. આ જગ્યા આશરે દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ હતી. તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ. ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો. ત્યાં એક પણ માણસ હતો નહીં. તેની ઊંચાઈ દરિયાની સપાટીથી 5000 મીટર હતી. પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા. ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા. ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા. લોનરે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું. અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી સવાયેલી જમીન જોઈ.
ઘણા ઘેટા અને બકરા ત્યાં ચરતા હતા. થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા. મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહેશે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે, કારણ કે ત્યાં બીજા કોઈ રહેતા ન હતા અને દરિયાથી તેની સપાટી ઘણી ઊંચી હતી.